હંમેશા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ફેમિલી ડોક્ટર અને હું છું સ્વીટી. બુધવાર નો દિવસ એટલે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વિશે જાણકારી મેળવવા માટેનો ખાસ દિવસ. આપણે ગઈ વખતે પણ ચર્ચા કરી હતી કે કમરનો દુખાવો એકચ્યુઅલી કઈ રીતે થાય છે અને હમણાં છેલ્લા થોડા વર્ષોમાં આપણી લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ લાવીને આપણે જ કમરના દુખાવાને જાતે આમંત્રણ આપ્યું છે. એકચ્યુઅલી કમરનો દુખાવો ન થાય એ માટે શું કરી શકાય અને જો કમરના દુખાવાની તકલીફ થાય તો આયુર્વેદમાં આની ચિકિત્સા શું છે? આ તમામ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે દર વખતની જેમ નિસર્ગ આયુર્વેદના ચેરપર્સન એવા ડોક્ટર રાજેશ વૈદ્ય. સર, સ્વાગત છે આપનું વીઆર લાઈવમાં. નમસ્કાર. સર, કમરના દુખાવા વિશે આપણે ગયા એપિસોડમાં ચર્ચા કરી હતી, પરંતુ જે નવા દર્શકો આપણી સાથે જોડાયા છે એમના માટે જો થોડી ઘણી ચર્ચા થઈ શકે કે આના મુખ્ય લક્ષણો શું હોય છે કમરના દુખાવાના. કમરના દુખાવામાં શું છે, મોટે ભાગે જે મણકાની જે રચના છે, કરોડરજ્જુની જે રચના છે, એ દુખાવાનું મુખ્ય કારણ બનતું હોય છે. એમાં કારણો અનેક હોય શકે. કોઈ અભિઘાત થવાથી, કોઈ એકની એક વ્યક્તિ વ્યવસાયને રિલેટેડ, કે કેટલાક લોકોને સતત બેસી રહેવાનું હોય તો એવા લોકોને તકલીફ થઈ શકે છે. કેટલીક વખત મણકાનો ટીબી પણ થયો હોય તો પણ એ કારણ બની શકે છે. કોઈ કારણસર એ નસ દબાતી હોય, ગાદી ઘસાવાને કારણે વચ્ચેનું પ્રવાહી અને ચિકાસ જે છે એ શોષાઈ જવાના કારણે, બરાબર છે, કોઈ મણકાની અંદર એટલે કેલ્શિયમની ખામી થવાથી, મણકા નબળા પડવાથી પણ એ વસ્તુ દબાણ આવતું હોય, તો આવા અનેક કારણો છે. અને મોટે ભાગે કમરનો દુખાવો થતો હોય, કોઈક પોઝિશનમાં વિશેષ બેસવાથી પેશન્ટ ખૂબ ત્રાસ અનુભવે, દુખાવો વધે એવું પણ બનતું હોય છે. અને છેક પગની નીચે સુધી પણ ઝંઝનાટી થઈ શકે એવા કેટલાક લક્ષણો જોવા મળતા હોય છે. કરોડરજ્જુમાં 33 મણકા હોય ને, એમાં કમરના ભાગે 5 મણકા હોય, ગરદનના ભાગે 7 હોય, પીઠના ભાગે 12 હોય અને ત્રિક પ્રદેશના 7 છે. એવી રીતે કરીને આખું બંધારણ જે બને એમાં સૌથી વધારે કમરના ભાગે જે છે ને એ કરોડરજ્જુનો વળાંક આવે છે. અને એ એવો આમ વળાંક આવે છે કે ત્યાં દબાણ જે છે ને એમાં સહેજ પણ આગુ પાછું થાય ને જો વધારે તકલીફ પડે. પણ એ પણ છે કે તમે એને યોગ અને વગેરેથી અભ્યાસથી સિદ્ધ કરો ને તો તમારા કમરને જેમ તમે વાળી વાળી પણ શકો. આપણે ઘણી બધી વખત ટીવી પર જોતા હોઈએ છીએ કે ઘણા લોકોની કમર એ રીતે વળતી હોય છે કે એવું લાગે કે આના શરીરમાં કદાચ હાડકા જ નહીં હોય, સ્પ્રિંગની જેમ એમની કમર ઇલાસ્ટિસિટી જેવી થઈ જાય કે ગમે તેમ વળી શકે છે. એટલે એને જેમ અભ્યાસથી સિદ્ધ કરી શકાય એવી રીતે તમે એને સતત જો એને અભ્યાસ ન આપો તો સ્ટીફ થતું હોય, જકડાહટ થતી જાય અને તમારી એની મુવમેન્ટ જે છે ને લિમિટેશન્સમાં આવતી જાય એવું બની શકે. જી સર, કમરના દુખાવાની જયારે વાત આવે ત્યારે એમાં એલોપેથી દવાઓ લઈને મોટા ભાગે દર્દી કંટાળી જાય છે અને વાત આવે છે આયુર્વેદિક ઈલાજ પદ્ધતિની. કમરના દુખાવાના જો કારણોની ચર્ચા કરીએ તો આના કારણો મુખ્યત્વે જે રીતે આપે પણ કહ્યું કે સતત એક પોઝિશનમાં કે એક પોસ્ચરમાં બેસી રહેવાથી પણ આ દુખાવો થાય છે. એકચ્યુઅલી કમરનો દુખાવો થાય અને પંચકર્મ સારવાર કરાવવાની આવે તો એ વિશે સૌથી પહેલા જાણીશું કે પંચકર્મ સારવાર છે શું. કોઈ પણ રોગ હોય ને એમાં બે પ્રકારની આયુર્વેદની સારવાર કામ કરતી હોય. એક ઔષધ સારવાર છે, ઔષધ સારવારના પેટા ભાગ બીજા અલગ હોય અને બીજું એક છે પંચકર્મથી સારવાર થતી હોય. અને અત્યારે તો પંચકર્મના આયુર્વેદની કોલેજોમાં MDના કોર્સિસ થાય છે, એની ઉપર રિસર્ચ થાય છે. એક 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 વિષય ઉપર ખૂબ બધું રિસર્ચ ને હજારો એવો ડેટા પણ તૈયાર થઈ ગયો છે, બરાબર છે, દરેકે દરેકનો. પંચકર્મ એટલે શું, તો એનું નામમાં જ એનો જવાબ છે. પંચ કર્મ, પંચ એટલે પાંચ અને કર્મ એટલે પાંચ પ્રકારના કર્મ. પેન્ટા ટાઈપ ઓફ ટ્રીટમેન્ટ, મુખ્ય મુખ્ય પાંચ કર્મોની કોમ્બિનેશન થવાથી જે ટ્રીટમેન્ટ થાય છે એનું ટાઇટલ બને છે પંચકર્મ સારવાર. જેમ પંચકર્મ સારવાર વિશે આગળ જાણીશું, પરંતુ એ પહેલા એક કોલર લઈ લઈએ. હેલો. હેલો. હા જી, ક્યાંથી વાત કરી રહ્યા છો? જી સ્વાગત છે આપનું વીઆર લાઈવ માં, બોલો શું પ્રશ્ન છે? જી, કોને થાય છે કમરની તકલીફ? મને. જી, કેટલા સમયથી છે તકલીફ? હા, 6 મહિના. ઓકે, આપની ઉંમર કેટલા વર્ષ છે? સોરી, આપની ઉંમર કેટલા વર્ષ છે? 31 વર્ષ. ઓકે. અને 3-1 મહિનાથી તકલીફ છે અને સતત દુખાવો થાય કે ક્યારેક જ થાય આખા દિવસમાં? ના, કામ કરવી ને. હા, કામ નથી થતું, કડિયા કામ કરું. બરાબર, કડિયા કામ કરો છો. વાકા આગળ વળવું હોય તો વળી શકાય કે ન વળી શકાય? કોઈ સારવાર કરાવી છે તમે?
બરાબર છે. જો તમને હું બે દવાના નામ લખાવું છું, એ દવાના નામ તમે નોંધ કરી લેશો, અને જો જરૂર પડે તો અમારા ત્યાં ફોન કરીને પણ તમે દવા કુરિયર દ્વારા મંગાવી શકશો. એ નંબર ટીવી પર ડિસ્પ્લે થઈ રહ્યો છે નિસર્ગ આયુર્વેદના, એ નંબર ઉપર પણ આપ કોલ કરીને માર્ગદર્શન મેળવી શકો છો. ફોન અહિયાંથી ડિસ્કનેક્ટ થાય છે, પરંતુ આપ ટીવી પર સાંભળીને ચોક્કસ દવા નોંધી લેજો. ફરીથી નંબર આવશે 2 મિનિટ પછી, ત્યારે ચોક્કસ આપને દેખાશે. આપ ટીવી પરથી જ નોંધી શકો છો. થેન્ક યુ સો મચ ફોન કરવા માટે. એમાં ફોન કરવાનો જી, એમાં કોલ કરીને વાત કરી શકો છો. અને અત્યારે ડોક્ટર 2 ઔષધ સૂચવી રહ્યા છે, એ પણ નોંધી લેશો. દર્શકોને એક બીજી પણ વિનંતી છે કે જ્યારે તમે ખાસ કરીને આ કાર્યક્રમમાં ફોન કરો, અને એ પણ નિસર્ગ આયુર્વેદમના બુધવારના એપિસોડમાં, ત્યારે ચોક્કસ તમારા હાથમાં એક ડાયરી અને પેન રાખો. કારણ કે જે ઔષધના નામ હોય છે એ આપ તરત જ યાદ નહીં રાખી શકો, એટલે વખતે નોંધવામાં સરળતા રહે. જી સર, આપણે શું કહીશું? એટલે એ દર્શક મિત્રને પ્રશ્ન હજી કન્ફ્યુઝન હતું, તો આપણે એમને કહીએ કે અત્યારે જે તમે વાતચીત કરી રહ્યા છો એ ચેનલનો નંબર છે, અને તમને જે બીજી વાત કરવામાં આવી છે એ હોસ્પિટલનો નંબર છે. એટલે ત્યાં તમે વાતચીત કરશો તો સીધું ડોક્ટર્સની સાથે વ્યક્તિગત વાતચીત થશે. હવે અમને જે તકલીફ છે એના માટેના ઔષધો છે, તો નિર્ગુંડી ઘનવટી આ નામની એક ગોળી આવે છે, અને બીજું એક આવે છે મહાવાત વિધ્વંસ રસ. તો બંનેમાંથી 2-2 ગોળી સવાર સાંજ નવશેકા ગરમ પાણી સાથે ગળી જવાની છે. અને કદાચ આ નામ યાદ ન રહે તો ત્યાં ફોન કરી હોસ્પિટલના નંબર ઉપર, અને છેલ્લો નંબર ન વંચાતો હોય તો છેલ્લો નંબર એકડો છે, બરાબર છે? તો એ આપણે કહીએ અને એ ત્યાંથી ફોન કરીને દવા મંગાવી શકશે. જી, એક બીજા કોલર મિત્ર લઈ લેશે. હેલો, હા નમસ્કાર. જી નમસ્કાર, ક્યાંથી વાત કરી રહ્યા છો આપ? જી સ્વાગત છે આપનું કાર્યક્રમ માં, બોલો શું પ્રશ્ન છે? આજે અહિયાં જે કાર્યક્રમો નિહાળી રહ્યો છું, ડોક્ટર સાહેબ જવાબ આપું છે કે કમરના દુખાવા આવે, કમરનો દુખાવો હોય તો એ માટે કયો કયો ખોરાક લેવો જોઈએ? ઓકે, કમરનો દુખાવો આપને થાય છે? હા બેન, મને થાય છે. મારી સિત્તેર થાય છે. જી, આપની ઉંમર કેટલા વર્ષ છે ભાઈ? 57 વર્ષ. તમને તમારા પત્ની ને આ તકલીફ થઈ રહી છે? બરાબર છે. અને તમે ઔષધ સારવાર કે એના વિશે જાણવું છે કે ફક્ત આહાર વિશે તમારે માર્ગદર્શન જોઈએ છે? ના, બીજી બધી ટ્રીટમેન્ટ ખબર છે સાહેબ, પણ આહાર આપણે. બરાબર છે. તો કમરના દુખાવા માટે જે ઉપયોગી હોય એવું તમને હું આહાર વ્યવસ્થાની વાતચીત કરું છું. શક્ય બને ત્યાં તાજો ગરમ ખોરાક ખાવો જોઈએ, વાસી ખોરાક ન ખાવો જોઈએ. ફ્રીજમાં રાખેલી વસ્તુ ઠંડકથી વાયુ વધારે થાય છે, અને હંમેશા સાંધાના દુખાવામાં વાયુ દોષ છે એ સૌથી વધારે કારણભૂત બની શકે. કેમ કે વાયુ છે શોષી લે છે, એટલે સાંધાઓની વચ્ચેની ચિકાસ ઘટી જાય તો એ વાયુ દોષ મુખ્ય છે. આયુર્વેદ ત્રિદોષવાદ ઉપર આધારિત છે, વાયુ પિત્ત અને કફ ઉપર. ઠંડકથી બચવાનું છે, આથો આવેલી વસ્તુઓ ખમણ હાંડવો ઢોકળા ન લેવાય, અને સાથે સાથે મેદાની બધી વસ્તુઓ હોય, બેકરીની આઈટમ હોય એ પણ ન લેવું જોઈએ. કેમ કે કબજિયાત કરશે અને સરવાળે વાયુને વધારશે, બરાબર? અને મુખ્ય વસ્તુ ગરમ મસાલા જે છે એ થોડા ઉપયોગી થાય. એસિડિટી વાળા દર્દી અને પિત્ત વાળા દર્દી એ થોડાક માપમાં લેવાના. બીજા લોકો વાયુ અને કફ વાળા જે છે એ ગરમ મસાલા આપણા હિંગ, અજમો, મેથી, રાઈ, લસણ, આદુ, સૂંઠ, ગંઠોડા વગેરે જે છે વધારે માત્રામાં લઈ શકે. અને ખાસ 2 પ્રયોગ બતાવું છું. રીંગણ હોય અડથું બનાવીને, અને એમાં વઘાર કરો ત્યારે તમારે દિવેલનો વઘાર કરવાનો છે. બહુ જ ઉત્તમ સારવાર છે. રાત્રે ખાધું હોય તો સવારે તમને કમરના દુખાવામાં 50% રાહત તમને એમ તમને વર્તાશે, બરાબર છે? અને બીજું એક વસ્તુ છે, સરગવાનો સૂપ છે. સરગવાનો અને મેથીના દાણા આ બંને વસ્તુ મિશ્ર કરી અને સરસ મજાનો ઉકાળો, થોડા ફુદીનું નાખવું હોય, આદુ નાખવું હોય તો તમે નાખી શકો, અને એનો સૂપ બનાવી અને ગરમ ગરમ સૂપ બનાવો તો પણ એ તમને દુખાવામાં રાહત આપે, અને બહુ જ સરસ સ્ફૂર્તિ અને વાયુનો નાશ કરી તમને રાહત આપી શકે. થેન્ક યુ સો મચ કોલ કરવા બદલ. ખરેખર રીંગણ નું જે ભરથું છે, અને આ સીઝન માં ખાવાની મજા પણ આવે. એરંડ બૃષ્ટ વાર્તાકી, વાર્તાકી એટલે સંસ્કૃતમાં વાર્તાકી શબ્દ છે રીંગણ માટે. એરંડ એટલે આપણે જે સ્નેહ આવે છે, દિવેલ જે છે, તો એરંડ ભૃષ્ટ એટલે દિવેલમાં શેકેલું વાર્તાકીનું જે શાક છે એ પરમ વાયુનાશક છે. કટિગ્રહ પકડી ગયું હોય ને, કમર જકડી ગઈ હોય ને, તો પણ એ ખાવા માત્રથી 2 કલાકમાં પણ રાહત આપી શકે. અરે વાહ, ખુબ સરસ. એટલે આહાર પણ આપણો ભારતીય કેટલો અદભુત છે. હેલો, હેલો, વી આર લાઈવ. યસ, વી આર લાઈવ માંથી વાત કરી રહ્યા છે. થોડુંક ડિસ્ટર્બન્સ આવે છે એટલે તમારા ટીવીનો અવાજ બંધ કરી દેશો.
હેલો, ક્યાંથી વાત કરી રહ્યા છો ને આપનો? મોરબી થી કંચનબેન બોલું છું. જી કંચનબેન, સ્વાગત છે કાર્યક્રમમાં, બોલો, શું પ્રશ્ન છે? હા, મને વેરિકોઝ વેઇન ની તકલીફ છે અને પગના તળિયામાં ને આખામાં ખાલી ચડે છે બહુ, બે પગમાં. ઉંમર કેટલી છે આપની? 51. 51 વર્ષ. અને વેરિકોઝ વેઇન કેટલી માત્રામાં છે? બહુ જ નસો ફૂલી ગઈ છે કે મધ્યમ માત્રામાં? બહુ નથી, થોડી થોડી છે સર, થોડી થોડી છે. અને તળિયામાં છે ને, તળિયામાં ખાલી બહુ ચડે છે. અચ્છા, ખાલી ચડે ત્યાં બળતરા થાય કે ફક્ત ખાલી ચડે? ખાલી ચડે છે. ચાલવામાં તકલીફ પડે? અંદર લોહી ભરાઈ જાય, ભાર થઈ જાય, પગમાં ભાર થઈ જાય એવું નથી લાગતું? ના ના, ભાર નથી થતો, પણ છે ને વાળવામાં બહુ તકલીફ પડે પગ. બરાબર. સારું, તમે કોઈને બતાવ્યું છે, કોઈ સારવાર કરાવી છે એવું બન્યું છે? ના સર, કોઈને નથી બતાવ્યું. સારું, હું તમને આમાં છે ને વેરિકોઝ વેઇન એટલે શિરોત્ફુલ્લતા કહેવાય, એટલે નસો જે છે, અશુદ્ધ લોહી જે પાછું આવતું હોય એ ગુરુત્વાકર્ષણ થી વિરુદ્ધ દિશામાં જવાનું છે, એટલે અંદર જે શિરાઓમાં જે વાલ હોય એ ખરાબ થયા છે. આના વિશે આપણે એક વિશેષ ચર્ચા કરીશું, વેરિકોઝ વેઇન વિશે એક આખો એપિસોડ લઈશું. તો એમાં જે વાલ ખરાબ થયા હોય ને એની સારવાર કરવાની હોય છે, એટલે એમાં તમને બે પ્રકારના ઔષધો અને બીજું એક માલિશ કરી અને શેક કરવાની એક વિશેષ પદ્ધતિ છે. એ બે વસ્તુ તમારે ધીમે ધીમે બોલજો સર, ધીમે ધીમે બોલજો. ટીવી પર સાંભળીને નોંધી લેજો કંચનબેન, ફોન અહીંયાથી ડિસ્કનેક્ટ થાય છે. અને વધુ માર્ગદર્શન જોઈએ તો જે રીતે નંબર ડિસ્પ્લે થઈ રહ્યો છે સ્ક્રીન પર, ત્યાં પણ આપ વાત કરી શકો છો. જી હા. અને આપણે દર્શક મિત્રોને ફરીથી કહીએ છીએ, વારંવાર કહીએ છીએ કે તમને યાદ ન રહેતું હોય તો લખો તો ખરા, પણ સાથે એક ફોટો પણ પાડી શકો, ફોટો પાડી શકો અને સાથે રેકોર્ડિંગ કરી દે. અત્યારનો એમનો જે પ્રશ્ન પૂછે છે, તો દરેક દર્શક મિત્ર તરત મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દે અને પછી સાંભળી લે, એટલે એને શબ્દોનું સ્પષ્ટીકરણ વારંવાર સાંભળવું. આ સિવાય યુટ્યુબ પર તો જોઈ જ શકો છો તમામ એપિસોડ, એ પણ જોઈ શકે છે. એમને જે તકલીફ છે એ પ્રમાણે યોગરાજ ગુગુલુ નામની એક ઔષધિ આવે છે અને બીજી એક આવે છે મહારાષ્ટ્રનાદી ગણવટી, બંને માંથી બે બે ગોળી સવાર સાંજ નવશેકા ગરમ પાણી સાથે ગળી જવાની છે. અને ત્યાં માલિશ માટે ક્ષીરબલા તેલ આ નામનું એક ઔષધ વાપરવાનું છે. પણ માલિશ કરતી વખતે એમને માલિશ કર્યા પછી હળવો શેક કરવાનો, જે ભાગે નસો ફૂલી ગઈ છે ત્યાં માલિશ કરવાની છે. અને 8-10 મિનિટ માલિશ કર્યા પછી 5-1 મિનિટનો શેક કરવાનો. શેક કોઈ પણ રીતે, ઇલેક્ટ્રિક બેગથી કે પાણીની બેગથી કે એવી રીતે કરી શકે છે. શેક કર્યા પછી તરત જ રાહ જોયા વગર તરત જ દુપટ્ટાથી એ નસોને બાંધવાની છે. એટલે બાંધવાની છે એટલે અતિશય બંધન નહીં અને સાવ ઢીલું પણ નહીં, બહુ કડક પણ નથી બાંધવાનું. તો જેથી કરીને એના વાલમાં જે ખરાબી આવી છે અને એની જે ઇલાસ્ટિસિટી ખરાબ થઈ છે, તો માલિશ કરવાથી અને શેક કરવાથી, એટલે એ ગરમીથી, કોઈ પણ વસ્તુ ગરમીથી પ્રસરણ પામે અને એ પછીથી એને તમે બંધનમાં મૂકો ને તો એ પોતાના મૂળ અવસ્થામાં ધીમે ધીમે પાછું આવે છે. એટલે નસોના જે વાલ ખરાબ થયા છે અને અંદર ભરાઈ રહે છે લોહીને, ઉપરની તરફ ગતિ નથી કરી શકતું, તો એમાં ધીમે ધીમે સુધારો આવતો જશે અને દુખાવો અને પગ વાળવાની તકલીફમાં રાહત થઈ જશે. ડોક્ટર, પંચકર્મ સારવારની જો વાત કરીએ તો એકચ્યુઅલી પંચકર્મ સારવાર કમરના દુખાવામાં કઈ રીતે મદદરૂપ થઈ શકે છે? હા, પંચકર્મ સારવાર આપણે જોયું કે આ છે, પણ પેટા અનેક પ્રકારની 30-35 પ્રકારની સારવાર થાય છે. પાંચ મુખ્ય સારવાર છે, વમન, વિરેચન, બસ્તી, નસ્ય અને રક્તમોક્ષણ. આ પાંચ પ્રકારની સારવાર છે. એમાં પેટા ટાઈપ ખૂબ બધું થાય છે, કેમ કે અભ્યંગ એટલે માલિશ કરવું એ પણ એનો એક ભાગ છે, શિરોધારા પણ પંચકર્મનો ભાગ છે, એક આખો વિષય છે, જેમ ગાયનેક હોય, ઓર્થોપેડિક હોય, એવી રીતે એક આખો વિષય છે. બરાબર. અને એના અનેક પ્રકારો છે. કમરના દુખાવા માટે કટિબસ્તી નામની એક સારવાર થાય છે. કટિબસ્તી એટલે કમરના ભાગે જે ભાગમાં મણકાની તકલીફ હોય, દુખાવો થતો હોય, તો ત્યાં એ ભાગની અંદર એક અડદના લોટની પાડ કરી અને અંદર તેલ ભરવાનું હોય અને એ તેલને સતત ગરમ રાખવાનું હોય ને એ સતત 45 મિનિટ સુધી રાખ્યા પછી ત્યાં શેક કરવાનો હોય. એની એક ચોક્કસ પદ્ધતિ છે જેને નાડીસ્વેદ છે. એટલે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યાં હોસ્પિટલનું, આયુર્વેદિક હોસ્પિટલનું, પંચકર્મનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ત્યાં આ શક્ય બની શકે. પણ બહુ જ ઉત્તમ સારવાર કહેવાય અને કટિબસ્તી નામની સારવાર કહેવાય છે અને કમરના દરેક રોગોમાં, મોટે ભાગે 90% રોગોમાં એ ઉપયોગી સારવાર થાય છે. જી ડોક્ટર, સૌથી મહત્વની વાત છે કે આ પંચકર્મ સારવાર ક્યારે કરાવી શકાય અને કેટલો સમય દર્દીએ ત્યાં રોકાવું પડે છે? હા, એ લગભગ 1.5-2 કલાકનો સમયગાળો હોય છે. દાખલ થવાની જરૂર નથી હોતી, કોઈ એમાં કોઈ વાડકાપ કે બીજી કોઈ તકલીફ થતી નથી અને દર્દી પોતાના નિયમિત નોકરી, જોબ, ધંધો, ઘરકામ જે પણ કરવું હોય તો કરી શકે છે અને ખૂબ સરસ રાહત થાય. કરાવ્યા પછીના કલાકો કેટલાક તો બહુ જ એને સુખની અનુભૂતિ થાય કે હા, પીડામાંથી હું મુક્ત થયો છું એવી ચોક્કસ અનુભૂતિ થાય. જી ડોક્ટર, એક કોલર મિત્ર લઈ લેશું. હેલો, ગુડ આફ્ટરનૂન. જય અંબે રાજેશભાઈ ને બંને. જય અંબે, સ્વાગત છે આપનું. બોલો અલકાબેન, શું પ્રશ્ન છે? બોલો. મને ઓળખી ગયા બદલ થેન્ક યુ. હા, અમે પણ મફત થેન્ક યુ. મફતની દવાને મફતની સલાહ કોને લેવી ના ગમે? ધન્ય છે ભાઈ રાજેશભાઈ તમને.
પરંતુ મને પૂછવું છે કે સર કોરોનાની મહામારી છે, કોરોના આપણે નામ છે કે ચીનમાંથી નામ આવીશું, પરંતુ આ પબ્લિકને જે આ રોગ થઈ ગયો છે ને ન્યુમોનિયા છે, ન્યુમોનિયાને અટકાવવા માટે કદાચ કોઈને ઠંડી વળીને તાવ આવી ગયો, ખાંસી એકદમ ઉપડી હોય, તો તાત્કાલિક તમારી કઈ દવા લઈએ તો જેથી અમને ઓછી થઈ જાય? અને હમણાં તમે કહ્યું કે ભાઈ દિવેલીમાં ભરથું વગાડવાની, એનું ફરીવાર કહેજો ને, અમે બરાબર સાંભળી નહીં અને અમને મગજમાં જ નહીં ઉતરી, એટલે ફરી એ પણ કહેજો ભાઈ. સારું, તમારા બે પ્રશ્નો છે, હું વાત કરું છું. ગ્રુપ ડિબેટ કરી છે અને એક એક કલાકનું પેલા જે પાવર પ્લે કાર્યક્રમ છે એમાં પણ કરેલી છે. તો કોરોના જે છે ને એ આયુર્વેદમાં જનપદોધ્વંસ વ્યાધિ તરીકે છે, એટલે આખા સમૂહમાં લોકોના સમૂહને ઉધ્વંસ કરી નાખે. ચરક સંહિતાના વિમાન સ્થાનમાં આનો ઉલ્લેખ છે. અને એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં સંક્રમતિ નરાત નરહ, એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય છે ને એના બધા ઘણા બધા કારણો છે. ગાત્ર સંસ્પર્શ કરવો, શૈયા ભોજનાથ, એવી રીતે સહભોજનાથ, એકબીજાની સાથે ભોજન કરવાથી, અને વાત શ્લેષ્મ પ્રધાન સન્નિપાતિક જ્વર, આ નામના જે તાવના જે લક્ષણો છે એ આખા તાવના લગભગ 125 જેટલા અંદાજે પ્રકાર છે. અને એમાં જે વાત શ્લેષ્મ પ્રધાન જે જ્વર છે એની અંદર આનો સમાવેશ કરી શકાય એ પ્રકારના બધા એના લક્ષણો મળે છે, કે જે શ્વાસની તકલીફ થાય, સૂંઘવાની ક્ષમતા જતી રહે, ટેસ્ટની ક્ષમતા જતી રહે છે, ખાંસી એ લાંબા ગાળે હોય છે, અને છેવટે સરવાળે કેટલાક ગંભીર દર્દીઓમાં મૃત્યુ થાય છે. પણ જ્યાં ગંભીરતા સહેજ પણ આવે, મધ્યમથી પણ વધારે સહેજ જાય, તો એકલી ઘરગથ્થુ સારવાર ઉપર ભરોસો ના રાખો. નિષ્ણાત અને ક્વોલિફાઈડ, જેને આયુર્વેદનો અભ્યાસ કર્યો હોય, 12 સાયન્સ પછી 5.5 વર્ષનો જે કોર્સ થતો હોય, એવા ક્વોલિફાઈડ વૈદ્ય પાસે, કેમ કે કોરોના બહુ અતિ ગંભીર બીમારી છે, એટલે ઘરગથ્થુ કરી શકાય, પણ છતાંય આજુબાજુના વૈદ્યનો, એક્સપર્ટનો તરત સંપર્ક કરવો જોઈએ. એકલી એલોપેથી સારવાર એમાં કામ નથી કરી શકતી. ટેમ્પરેચરને ડાઉન કરવું, ઓક્સિજન આપી દેવો એ સારવાર નથી. ન્યુમોનિયા જે છે ને એ એક પરિસ્થિતિ છે. ન્યુમોનિયા થવાના અનેક કારણો છે, બીજા પણ વાયરસ ન્યુમોનિયા કરી શકે, બીજા અનેક કારણો પણ છે, કોરોના પણ ન્યુમોનિયા કરી શકે છે, બરાબર? તો ન્યુમોનિયાની કન્ડિશનને રોકવાનું કાર્ય આયુર્વેદ કરી શકે છે. અને ન્યુમોનિયા થયા પછી ફેફસામાં જે અંદર સોજો આવી અને ઓબસ્ટ્રક્શન આવીને અવરોધ થાય છે, શ્વાસનો રોધ થાય છે, એ બધી કન્ડિશનમાં પણ આયુર્વેદ સારવાર ખૂબ ઉપયોગી થાય છે. એના પ્રોટોકોલ છે, અમારે ત્યાં 18 દર્દીઓ અત્યારે હાલ કોરોનાના છે. ફોન કોલથી વાત કરી, પેશન્ટનું કન્સેન્ટ લઈ અને અમે કુરિયરથી દવા મોકલીએ છીએ અને ખૂબ સરસ છે. એક પણ દર્દીમાં કોઈ નેગેટિવ રિઝલ્ટ નથી આવ્યું અને 3 થી 10 દિવસની અંદર મોટાભાગના દર્દીઓને લક્ષણોથી મુક્તિ મળી છે. પણ આ ગંભીર પરિસ્થિતિ હોવાના કારણે પ્રિવેન્ટિવ સાઇડ આપણે કહી શકીએ કે આયુર્વેદની સારવાર તમે કરી શકો. સંસમની વટી 2-2 ગોળી સવાર સાંજ અને લક્ષ્મી વિલાસ રસની 2-2 ગોળી આ વસ્તુ પ્રાથમિક તબક્કામાં લઈ શકાય. બાકીની બધી જ પરિસ્થિતિ જે છે એ કાં તો તમારે કોઈ એલોપેથીના ડોક્ટર અથવા આયુર્વેદના ક્વોલિફાઈડ વૈદ્ય હોય એની પાસે સારવાર કરાવી જોઈએ, એવી મારી ભલામણ છે. અને ભડથાની અમને જે વાત કરી, તો ભડથું એટલે 2 રોગોમાં ખાસ કામ કરે. આમ વાત, જે ફરતો વા હોય, ક્યારેક કાંડા દુખે, ક્યારેક અહીંયા દુખે, ઢીંચણ દુખે, એવી કન્ડિશન હોય અને ખાસ કરીને કમરનો ગ્રહ થયો હોય, કટિગ્રહ જે, એટલે કમરનો દુખાવો થતો હોય, વાળી પણ ન શકાતું હોય, તો રીંગણનું જે ભડથું બનાવે છે શેકીને પછી બનાવવાનું છે, સાદું શાક નથી બનાવવાનું. અને વઘાર કરતી વખતે જે તેલ વાપરીએ છીએ ને એ તેલ સાદું મગફળીનું કે તેલ નથી વાપરવાનું, એને બદલે દિવેલ વાપરવાનું છે. એટલે વઘાર જે કરવાનો છે એ રીંગણનો, એ દિવેલમાં કરવાનો છે. એટલે એરંડ ભૃષ્ટ વાર્તાકી આ નામનું જે શાકભાજી બને છે, ભાવપ્રકાશમાં આનો ઉલ્લેખ છે, ભાવપ્રકાશ સંહિતામાં, અને એ પ્રમાણે કરવાથી ખૂબ જ સરસ રીતે કમરના દુખાવામાં રાહત આપી શકે. ડોક્ટર, આપે કહ્યું કે સંશમની વટી સવારે 2 અને સાંજે 2 લઈ શકાય પ્રિવેન્ટ કરવા માટે. 4 ગોળી સંશમની વટીની ગરમ પડી શકે એવું કઈ? સંશમની વટી ગરમ ન પડી શકે. ત્રિદોષ સામક છે, વાયુ પિત્ત અને કફ, ગુડુચી પરમ રસાયણ કીધું છે, એક પણ દોષને વધારતું નથી અને કોઈ રોગની વૃદ્ધિનું કારણ નથી બનતું. પરમ રસાયણ છે, હંમેશા એ તમને કરશે. એટલે કેટલીક બીજી ઔષધિઓ છે, ધારો કે ચિત્રક છે, તો એ પિત્તને વધારી શકે, ચાંદાએ પાડી શકે, પણ ગુડુચી જે છે એ મુખ્ય દ્રવ્ય છે. એટલે સંશમની વટી ક્યારેય કોઈ સાઇડ ઇફેક્ટ ના કરે. અને જનરલ ઇમ્યુનિટીને બુસ્ટઅપ કરવા માટે અત્યારે તો બહુ જ ફેમસ થઈ ગઈ છે, એના કરોડો ડોઝ ગયા છે આખા ભારતમાં, કરોડો ડોઝ ગયા છે. ડોક્ટર, એક કોલર મિત્ર લઈ લેશો અહીંયા. હેલો. હેલો. હા જી, ક્યાં વાત કરી રહ્યા છો? શ્યામ કપાડિયા જી. જી, સ્વાગત છે આપનું, બોલો, શું પ્રશ્ન છે? જગદીશભાઈ ભાઈ બોલું છું. જી જગદીશભાઈ બોલો. આ મારો ટોટલ ફાટનો ફોન છે બેન, મારો તત્કાલિક ફોન આવી ગયો, આભાર તમારો બેન. આપણા બિયાર લાઈફ પર જેટલા જેટલા પ્રોગ્રામ આવે છે બહુ સારા આવે છે. અમારી એક રિક્વેસ્ટ છે તમને, ત્યાંનો સમય થોડો, ડોક્ટર ફેમિલી થોડો સમય બતાવો, દાદા કોલર તમે લઈ શકો. અને આ માનકી અંદર ડોક્ટર સદા જે મળે છે એ બહુ અત્યંત બહુ ફર્સ્ટ ક્લાસ મળે છે. થોડોક સમય થોડોક વધારો, મહેરબાની હતી તમારી. મારો બીજો કોઈ પ્રશ્ન પૂછતો નથી,
આ સમય થોડો ઘોરાવાની પેલા મેં રિક્વેસ્ટ કરેલ છે. તમારું સલાહ સૂચન સ્વીકારીએ છીએ અને મેનેજમેન્ટ છે ચોક્કસ આની ઉપર વાત હા મેનેજમેન્ટે વાત કરી છે. આમાં અત્યારે અત્યારે ડોક્ટર જઈને 200-500 રૂપિયા નડે છે, એના કરતા આજે આયુર્વેદિક દવા મળે છે એનાથી બહુ સંતોષ થાય છે. અમે દવા મગાવેલી છીએ, મને આમાં ઘણો રાહત છે. તો થોડા કોલર ભાઈ ડોક્ટર ને અમે લાખ લાખ અભિનંદન આપી છીએ. લેવા લેને તો હું લાખો લાખો અભિનંદન આપું છું. ધન્યવાદ જગદીશભાઈ, થેન્ક યુ સો મચ. એમનું સૂચન છે આપણે મેનેજમેન્ટ સુધી પહોંચાડીશું ચોક્કસ. અને જયારે કોલર્સ નથી લઈ શકાતા, સમય મર્યાદા હોય છે, ત્યારે આપણને પણ એટલું દુઃખ થતું હોય છે કે કોલર્સ નથી લઈ શકાતા. જી એક કોલર બીજા લઈશું અહીંયા. હેલો, ટીવી નો અવાજ થોડો બંધ કરી દેશો પ્લીઝ. હા કરી દીધા. જી બોલો, ક્યાંથી વાત? અમદાવાદ થી. હા જી, આપનું નામ જણાવશો પ્લીઝ? મારું નામ સગુપ્તા છે. હા સ્વાગત છે આપનું, શું પ્રશ્ન છે બોલો? હા મેમ, એટલે ફોન કર્યો કે મારી સાસુ ને કમર નો દુખાવો છે, એટલા માટે એટલે એક બે કલાક કામ કરે તો કમર દુખવા માંડે એની. ઓકે ઓકે, આપે પહેલા ફોન કરેલો છે કદાચ? હા મેં કાલે બી કર્યો તો, કાલે પગ માટે કર્યો તો, આજે કમર માટે કર્યો છે. જી બીજા કોઈ સાંધામાં દુખાવો થાય છે? હા કમર માં થાપાની થોડી ઉપર બાજુ દુખાવો થાય છે, કામ નથી કરી શકતા. કમર સિવાય બીજા કોઈ સાંધા દુખે છે? કમર સિવાય આ પગ નો દુખે છે ને સર, એની તો દવા ચાલુ છે હમણાં 15 દિવસ થી. બરાબર, એમાં ઘટાડો બતાવ્યો છે. સાયન્ટિફિક ની વાત કરી રહ્યા છે. નહીં, મારો પ્રશ્ન એ છે કે એમને ઢીંચણ અને કમર સિવાય બીજા ખભા, કોણી, કાંડા એ બધું દુખે છે? એવું કઈ નહીં દુખતું. બરાબર છે, ઓકે. અને કમર ની તકલીફ કેટલા સમય થી છે? પગ નું એ બતાવ્યું છે, કમર નું તમારી સાસુ કે છે તો મને પહેલાથી જ દુખે છે, એક વર્ષ થી એમ નામ જ છે, એટલે કઈ દવા બવા કઈ નથી ચાલુ કરી. ગઈકાલે એમને સાયટિકા માટે કોલ કર્યો હતો, એટલે એ બતાવ્યું છે. બે ઔષધો. જી આપ ઔષધો ટીવી પર સાંભળીને નોંધી લેશો પ્લીઝ. થેન્ક યુ સો મચ કોલ કરવા બદલ. થેન્ક યુ મેમ. એમને આપણે બે ઔષધો સૂચવીએ છીએ. એક વાત ગજાંકુશ રસની બે ગોળી લેવાની, રાસનાદી ગુગળની બે ગોળી લેવાની છે. બંનેમાંથી બે બે ગોળી સવાર સાંજ નવશિકા ગરમ પાણી સાથે ગળી જવાની છે. 1.5 કલાક સુધી ખોરાક નથી લેવાનો અને એની ઉપર એક રાસના સપ્તક ક્વાથ આ નામનો ભૂકો ઉકાળી ગાળી અને પીવાનો છે. અને આ વિશે વધારે માર્ગદર્શન જોઈતું હોય તો કાં તો અમારે ત્યાં હોસ્પિટલમાં ફોન કરે, અથવા આપણે ગુજરાતમાં નિસર્ગ આયુર્વેદની 6 ફ્રેન્ચાઇઝ છે, તો 6 ફ્રેન્ચાઇઝનું પણ એમને નજીકનું કોઈ સિટી હોય અને નજીકનું ગામ હોય તો ત્યાંથી પણ એ સંપર્ક કરશે તો રિસેપ્શન ઉપરથી એમને જવાબ મળશે અને પોતે આ એમની તકલીફો માટે ત્યાંથી પણ સારવાર લેવી હોય તો લઈ શકશે. ડોક્ટર એક છેલ્લો સવાલ કે પંચકર્મ સારવાર કમરનો દુખાવો ન થાય એ માટે પ્રિવેન્ટ કરવા પણ કરી શકાય? હા ચોક્કસ કરી શકાય. કમરના દુખાવાની કોઈ પણ એટલે આખા શરીરની માલિશ કરાવી શકાય, કમરના ભાગે વિશેષ માલિશ કરી શકાય, આખી કરોડરજ્જુ ઉપર જો માલિશ કરવી હોય તો પણ કરી શકાય. પત્રપિંડ સ્વેદ એટલે એક એવો પદ્ધતિ છે કે વનસ્પતિના પાંદડા હોય, નગોળના પાંદડા હોય, આકડાના પાંદડા હોય, બરાબર છે, ધતુર પત્ર હોય, તો એ બધાને કરી ટુકડા કરી એક ચોક્કસ પદ્ધતિ હોય, નાળિયેરનું છીણ હોય અને એને તેલમાં વઘાર કરીને એક પોટલી બનાવવાની હોય અને એ પોટલી જે ભાગમાં દુખાવો થતો હોય ને ત્યાં પત્રપિંડ સ્વેદ આખું એક વનસ્પતિના પાંદડા અને એની પોટલી બનાવી હોય અને એક શેક કરવાથી ખૂબ જ અસરકારક, જ્યાં ઓપરેશનને લાયક દર્દી હોય અને ચાલી પણ ના શકતા હોય અને ખૂબ તીવ્ર પીડા થતી હોય તો અમારા ત્યાં નિસર્ગ આયુર્વેદમાં 24 વર્ષમાં 45,000 થી વધારે થેરાપી કરી છે, અલગ અલગ 30 પ્રકારની પંચકર્મની, અને ખૂબ સરસ સારવાર થાય. યોગ બસ્તી નામની પણ સારવાર થાય. તો દર્શક મિત્રોને ખાસ વિનંતી છે, કમરના દુખાવામાં ઓપરેશન ન કરાવો, કેમ કે ઓપરેશન બહુ જ મોટી ચેતવણી છે. ઓપરેશનની એટલી મોટી સાઈડ ઇફેક્ટ છે કે 20-22% દર્દીઓને 100 કેસમાં જો ઓપરેશન કમરનું કરાવે તો 20-22 દર્દીઓને બંને પગનો લકવો પડી શકે, એક પગનો લકવો પડી શકે, ઝાડો પેશાબ કાયમ માટે કંટ્રોલ ગુમાવી દે, ખબર ના પડે અને પેડ પહેરીને ફરવું પડે. આવા દર્દીઓ અમારા ત્યાં પણ કેટલા બધા દર્દીઓ છે, બરાબર. તો શક્ય બને ત્યાં સુધી નજીકના આયુર્વેદ ફિઝિશિયનની પંચકર્મ સારવાર કરાવશો, ચોક્કસ થી ઓપરેશન વગર તમે રાહત મેળવી શકશો. અને એટલા માટે આપણે દર્શક મિત્રોને ભલામણ કરીએ છીએ કે આયુર્વેદ સારવાર કરાવો. આયુર્વેદ સારવાર આમ પણ અસરકારક છે, કોઈ પણ રોગને જળમૂળથી ખતમ કરી દે, સાઈડ ઇફેક્ટ વગર. પેલું શું થશે કે કાયમ માટે પથારીમાં પડશો તો તમને આખી જિંદગી પછી એ પીડા ભોગવવાની આવે છે. થેન્ક યુ સો મચ ડોક્ટર, આજે ઘણી બધી ચર્ચા કરી પંચકર્મ સારવાર ઉપર. હજુ ઘણા પ્રશ્નો છે પરંતુ સમયની મર્યાદા છે, એટલે આજે કાર્યક્રમ અહીં સમાપ્ત કરીશું. આપ તમામ એપિસોડ યુટ્યુબ ઉપર અને ફેસબુક ઉપર પણ જોઈ શકો છો અને નિસર્ગ આયુર્વેદ ઉપર
ફોન કરીને તમારી કોઈ પણ શારીરિક સમસ્યાનો આયુર્વેદિક ઇલાજ પણ મેળવી શકો છો. થેન્ક યુ સો મચ. જોતા રહો વી આર લાઈવ. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355858 6123 પર અને રહો સદા તંદુરસ્ત.